હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? શિયાળો શરૂ થઈ ગયો છે અને બધાના ઘરે ગરમા ગરમ ઊંધિયું તો બનતું જ હશે. ઊંધિયું આમ તો ગુજરાતીઓની ઓળખાણ છે, ગુજરાતીઓની પસંદ છે, પરંતુ આ ઊંધિયાની અંદર આપણે જે ઢોકળી એટલે કે વડી ખાઈએ છીએ, તો એ વડી કઈ રીતના બને છે તેની સૌથી સરળ રીત આજે આપણા વિડીયોમાં જોવાની છે. તો વડી બનાવવા માટે સૌથી પહેલા આપણે મેથીના પત્તા, જે મેથીની ભાજી હોય છે, તેના પત્તાને આપણે સાફ કરીને કાઢી લેવાના છે અને તેને ચાકુની મદદથી આપણે સુધારી લેવાના છે. તમે મેથીના બદલે કોથમીરનો પણ યુઝ કરી શકો છો, કારણ કે કોથમીર વડી છે તે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ઊંધિયાની અંદર કોથમીર વડીનો પણ એટલો જ ઉપયોગ થઈ શકે છે. તો આપણે અહીંયા મેથીના પત્તા છે તેને ચાકુની મદદથી સુધારી લેવાના છે અને આ પત્તા સુધારાઈ ગયા બાદ આપણે તેમાંથી હવે વડી એટલે કે ઢોકળી બનાવવાની છે. તો મેથીના પત્તા છે તે આપણે અહીંયા સમારી લીધા છે. હવે આપણે તેમાં થોડું મીઠું એડ કરી અને મિક્સ કરી નાખશું. આ મિક્સ એટલા માટે કરવાનું છે કારણ કે મેથીની ભાજી સ્વાદમાં થોડી કડવી હોય છે અને મીઠાની અંદર મિક્સ કરવાથી આ કડવાશ છે તે દૂર થઈ જાય છે. એટલે આપણે મીઠાની અંદર મિક્સ કરી લેશું અને ત્યારબાદ આ મેથીના પત્તાને આપણે ચોખ્ખા પાણીએ ધોઈ નાખશું. મિક્સ થયેલા પત્તાને આપણે ચોખ્ખા પાણીએ ધોઈ નાખશું અને ત્યારબાદ આપણે તેમાંથી હવે ઢોકળી બનાવીશું. તો હવે આપણે ભાજીને ધોઈ લીધી છે. હવે વડી બનાવવા માટેનો જે મેઇન કોર્સ હોય છે આપણે એડ કરીશું અને એ છે ચણાનો લોટ. મેઇન વસ્તુ જે ચણાનો લોટ છે તે આપણે એડ કરીશું. મેથીની ભાજીની અંદર જ આ લોટ છે તે એડ કરવાનો છે. મેથીની બદલે કોથમીર લીધેલી હોય તો તેની અંદર પણ આપણે ચણાનો લોટ જ ડાયરેક્ટ એડ કરવાનો છે. ચણાનો લોટ એડ કર્યા બાદ આપણે તેમાં ઉમેરીશું એક ચમચી જેટલી હળદર એટલે કે હલ્દી પાવડર, ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, ત્યારબાદ એડ કરીશું ફરી પાછું એક ચમચી જેટલું મીઠું. મીઠું છે તે સ્વાદ મુજબ લેવાનું છે, મેં અહીંયા એક ચમચી લીધું છે. અને ત્યારબાદ એડ કરીશું એક ચમચી જેટલી ખાંડ. ખાંડથી આ વડીનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે. હવે મેઇન વસ્તુ એડ કરવાની છે એ છે ખાવાનો સોડા, કુકિંગ સોડા. મેં અહીંયા ટાટા આઈશક્તિનો સોડા લીધો છે. સોડા એડ કરવાથી વડી છે તે સરસ પોચી અને એકદમ ફૂલી જશે અને ઊંધિયામાં પણ ખૂબ જ સરસ સ્વાદ આવશે. તો અહીંયા અડધી ચમચી જેટલો મેં સોડા નાખેલો છે. અને ત્યારબાદ આપણે એડ કરવાનું છે એક આખું લીંબુ. લીંબુ છે તે સોડા નાખ્યા પછી જ એડ કરવાનું છે, કારણ કે લીંબુ અને સોડાનું મિશ્રણ થશે તો જ આ સોડા છે તેની અસર બતાવશે. હવે આપણે લીંબુ પણ એડ કરી લીધું છે અને હવે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. મિક્સ કરતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પાણી ઉમેરવાનું નથી, પહેલાં બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. જો પાણી ઉમેરશો તો લોટ છે તે એકદમ ઢીલો થઈ જશે અને વડી છે તે આપણને જે મુજબની જોઈતી હશે તેવી મળશે નહીં. એટલે પાણી પાછળથી જરૂર મુજબ જ એડ કરવાનું છે. સૌથી પહેલાં તો બધી જ વસ્તુઓને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લીધી છે. હવે આપણે આ રીતનું લોટ હાથમાં લઈને જોવાનું છે કે વડી છે તે થાય છે કે કેમ. પરંતુ સેજ એક કોરી થાય છે એટલે હવે આપણે આમાં સેજ એક પાણી ઉમેરવાનું છે. બહુ ઝાઝું પાણી નથી ઉમેરવાનું, જરા જરા પાણી આપણે ઉમેરી લેવાનું છે. મેં અહીંયા 2-3 ચમચી જ માત્ર પાણી ઉમેર્યું છે. ફરી પાછું આપણે મિક્સ કરી લેવાનું છે અને લોટ છે તે તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે ઝાઝું પાણી મેં અહીંયા ઉમેર્યું નથી, માત્ર 2-3 ચમચી પાણી ઉમેરતા જ આ આખે આખો લોટ છે તે સરસ તૈયાર થઈ રહ્યો છે. અને આ લોટ તૈયાર થઈ જાય પછી આપણે ગોળ નાની વડી બનાવી અને તેને તેલમાં ફ્રાય કરવાની છે. લોટ છે તે તૈયાર થઈ ગયો છે. હવે થોડું એવું તેલ આપણે પડાડી દેવાનું છે જેથી કરી લોટ છે તે ડ્રાય ન થઈ જાય અને તરવામાં પણ સરસ થઈ જાય. તો આપ જોઈ શકો છો કે આ વડી માટેનો લોટ છે તે આપણે તૈયાર કરી લીધો છે.
તો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ ગરમ તેલની અંદર હાથેથી ગોળ આવી રીતના ઢોકળી એટલે કે વડી તૈયાર કરી અને ફ્રાય કરવાની છે. ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે, એટલા માટે કે અંદરથી પણ સરસ પાકી જાય અને બહારથી પણ સરસ પાકી જાય, લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ વડીને ફ્રાય કરવાની છે. તમે જોઈ શકો છો કે હું માત્ર આટલી નાની સાઇઝની જ ઢોકળી છે તે તૈયાર કરું છું, પરંતુ ફ્રાય થયા પછી એની સાઇઝ છે તે ફરી જશે, અને એટલા માટે કે આપણે આમાં કુકિંગ સોડા છે તે એડ કરેલો છે. આપણી વડી છે તે ફ્રાય થાય છે, તમે જોઈ શકો છો કે ધીમે ધીમે કલર છે તે ચેન્જ થતો જાય છે, અને ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે એટલે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ વડીને ફ્રાય કરવાની છે. વચ્ચે વચ્ચે થોડું હલાવતું જવાનું છે જેથી કરી બધી બાજુથી બરાબર સરસ રીતના આ વડી ફ્રાય થઈ જાય. તો આપણી વડી છે તે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે તેને તેલ નિતારીને એક બાઉલની અંદર કાઢી લેવાની છે. વિડીયોમાં જોયું એ પ્રમાણે આપણી મેથીની વડી એટલે કે ઢોકળી છે તે તૈયાર છે. આને તમે નાસ્તા માટે પણ ઉપયોગ કરી શકો છો અને કોઈ પણ શાકની અંદર પણ નાખી શકો છો. ઢોકળીની વડી શાકમાં નાખવાથી શાકનો ટેસ્ટ છે તે પણ ખૂબ જ સરસ આવે છે. હું તમને આ વડીના કટકા કરીને પણ બતાવું કે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી આ વડી છે તે એકદમ સોફ્ટ થઈ ગઈ છે એટલે કે પાકી ગઈ છે. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો આજે જ આ રેસીપી ટ્રાય કરો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.